बनासकांठा જિલ્લાના થરાદ શહેરમાં લૂંટફાટ જેવી ઘટનાઓને અંજામ આપનારી ટોળકીઓ ખુલ્લેઆમ ફરી રહી છે। આ ટોળકી શહેરની બોળી જનતાની નજર ચૂક કરી ચેન સ્કેચિંગ ચોરી તેમજ આવનવી મોંઘી દાટ ચીજવસ્તુઓની ઉઠાંતરી કરતી હોય છે। થરાદમાં આવી લૂંટારૂ ટોળકીઓને કાયદાનો કોઈ ભય ના હોય તેમ ખુલ્લેઆમ ભરબજારમાં લૂંટ કરી ફરાર થઈ જતા હોય છે। ત્યારે થરાદ શહેરમાં રોકડ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી હોવાનો કિસ્સો બન્યો છે, જેમાં હરિભાઈ ઉદાભાઈ ચૌહાણ નામના એક ખેડૂતે રૂપિયા ભરેલી થેલીને ગાડીમાં મૂકીને ખેડૂત દાઢી કરાવવા માટે નાઈની દુકાનમાં ગયો હતો। દાઢી કરાવીને ખેડૂત પરત ફર્યો ત્યારે ગાડીમાં પડેલી થેલી જોવા ન મળતા ખેડૂત પરેશાન થઈ ગયો હતો અને થેલીમાં અંદાજે પડેલા 2,38,000 રૂપિયા કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી રફુ ચક્કર થઈ ગયો હતો। જો કે આ રૂપિયા ટ્રેક્ટર માટેની લોન લીધેલા રૂપિયા હતા। ખેડૂતે રૂપિયા ભરેલી થેલીની ઉઠાંતરી થઈ હોવાની જાણ થરાદ પોલીસ મથકે કરી હતી।